શહેરના પોલો મેદાન પાસે આવેલ અંદાજે 150 વર્ષ જૂનું વડનું વૃક્ષ આજે ધરાશાયી થયું હતું। વડોદરા શહેરના નામમાં જ વડ શબ્દ આવે છે। વડોદરા એ વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું નગર છે, જેનું જૂનું નામ વડપદ્ર છે। વડોદરાનું નામ સંસ્કૃત વટસ્ય ઉદ્રે ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે। વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા વડ સંસ્કૃતમાં વટવૃક્ષના ઝાડ હોવાથી વડ હેઠળ વિકસેલું શહેર વટસ્ય ઉદરે કાળક્રમે અપભ્રષ્ટ થતા વડોદરા થઈ ગયું છે। વડથી જ વડોદરા ઓળખાય છે, પણ સમય જતાં શહેરીકરણ પાછળ આંધળી દોટ મૂકેલ સત્તાધીશોના પાપે શહેર પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે। એક વણના છોડને વટવૃક્ષ થતાં વર્ષો લાગી જાય છે, જેની સામે જૂના વણના વૃક્ષોની યોગ્ય માવજત નહીં થવાના કારણે વૃક્ષ નમી પડે છે અને અંતે વરસાદના સમયે જળમૂળમાંથી નમી પડીને ધરાશાયી પણ થઈ જતું હોય છે। આજે શહેરના પોલો મેદાનની પાછળના ભાગે આવેલ 150 વર્ષ જૂનો વડલો ધરાશાયી થયો હતો। આશરે 3 પેઢીને છાયો આપનાર વટવૃક્ષ ધરાશાયી થતાં વિસ્તારના નગરસેવક બાળુ સુરવે પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા વડની ડાળીઓ કાપીને દૂર કરી હતી। વર્ષો જૂનું વટવૃક્ષ ધરાશાયી થતાં અનેક પંખીઓનો માળો વિખરાયો હતો, પર્યાવરણ પ્રેમીઓની આંખો પણ ભીની થઈ હતી। વડોદરા ફાયર સર્વિસને કોલ મળ્યો હતો, પોલો ગ્રાઉન્ડ લાડ ભવનની સામે એક ઝાડ પડેલ છે। તાત્કાલિક દાંડિયાબજાર ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવ્યો અને સ્થળ પર આવીને કામગીરી હમણાં હાથ ધરી છે। આજુબાજુમાં જે મજૂરોના બીજા ઝૂંપડા હતા તેમાં સહી સલામત છે, તેમના જે રહેતા હતા તે પણ, અને હમણાં હાલમાં ફાયર બ્રિગેડની કામગીરી છે। સવારનો સમયમાં જો લારી ચાલુ હોત તો કંઈ ઈજા પહોંચી શકે, કોઈ પણ નુકસાન થઈ શકતું, બટ રવિવારનો દિવસ હતો માટે કોઈ પણ લારી હમણાં ચાલુ નહોતી, એટલે માટે કોઈ પણ અંદરની સાઈડ પડ્યું છે પોલો ગ્રાઉન્ડના ગ્રાઉન્ડની અંદરની સાઈડ, માટે કોઈ પણ પ્રકારનો એવો કંઈ બનાવ બનાવી નથી। વર્ષો જૂનું હશે, વર્ષોનો અંદાજ તો લગાવી શકાય તેમ છે નહીં। હા, ઘણું વિશાળ છે, વડનું ઝાડ છે એટલે ઘણું વિશાળ હોય છે, અને તેનું થડ પણ આપ જોઈ શકો છો, એ પ્રકારનું વિશાળ ઝાડ છે બધું। હાલમાં 2 ટીમ લગાવી છે, અલગ અલગ 2 કટરથી કામગીરી ચાલુ છે હમણાં હાલમાં, અને વિશાળ ઝાડ છે એટલે કામગીરી હમણાં ચાલી રહી છે। અમારા વિસ્તારમાં લાડ ભવનની સામે પોલો ગ્રાઉન્ડની આજુબાજુમાં વડના ઝાડો પુષ્કળ આવેલા છે, અને આ ખૂબ વર્ષો જૂનું ઝાડ હતું, એના લીધે અમે ગાર્ડન શાખામાં અગાઉ પણ રજૂઆતો કરી હતી કે એને કટિંગ કરવામાં આવે, કેમ કે એટલું મોટું થઈ ગયેલું જો આજે તમે જોઈ શકો છો, એ ગાર્ડન શાખાએ કટિંગ ન કરવાના લીધે પડી ગયું છે, આખો કોટ તૂટી ગયો છે, ને કદાચ રાતે પડ્યો હોત અહીં ગરીબ લોકો જે શ્રમજીવી લોકો રાતે સૂતા હોય અહીં રહેતા હોય એમને નુકસાન થાત, ને હજુ આજુબાજુ પોલો ગ્રાઉન્ડની આજુબાજુ તમે જોઈ શકો છો ઘણા એવા વૃક્ષો છે કે એને થોડા છંટાવવા જોઈએ, કટિંગ કરવી જોઈએ। આ ગાર્ડન શાખાએ હજુ સમય છે તો વહેલી તકે આ જે કે આજુબાજુ ફરી આવો બનાવ ના બને, ને તરત જ અમારા વિસ્તારના લાડ ભવનમાં ઉમેશભાઈના આજુબાજુના વિસ્તારે અમને ફોન કર્યો, ફાયર બ્રિગેડને ફોન કરીને તરત સ્થળ પર ફાયર બ્રિગેડના જવાનો પણ આવી ગયા છે, ને અમે પણ સ્થળ પર આવીને એનું કટિંગ કરી રહ્યા છીએ, ને પણ ફરી આવો અમારા વિસ્તારમાં બનાવ ના બને, એના લીધે ગાર્ડન શાખાને ફરીથી અમે સૂચના કરી આપીશું, ને વહેલી તકે જે કંઈ મોટા મોટા જે કટિંગ કરવામાં આવે એવી અમારી ફાયર બ્રિગેડની કામગીરી આપણે વડોદરા શહેરમાં તમે જાણો છો વર્ષોથી સારી કામગીરી કરે છે, તરત ફોન આવે 5-10 મિનિટમાં આવી જ જતા હોય છે, એમની કામગીરી સારી, ફક્ત ગાર્ડન શાખાવાળાને જે કટિંગ કરવાની જે કામગીરી હોય ચોમાસું ચાલતું હોય ત્યારે અગાઉ આ બધી કરવાની હોય, એ લોકો ન કરવાના લીધે આવા બનાવ બનતા હોય છે, ફરીથી કોઈ એવું કોઈ મોટું વૃક્ષ ના પડી જાય ને કોઈને નુકસાન ના થાય એની ખાસ કાળજી રાખ, આ તમામ અમે જઈ સુધી આ પૂર્ણ કામ ના થાય ત્યાં સુધી અમે અહીં જ છે, આખું કટિંગ કરીને જે કંઈ સ્મશાનમાં લાકડા લઈ જવાના ગાર્ડન શાખાવાળાને તમામને અમે ફોન કરી દીધા છે, ને અમુક અધિકારી રસ્તામાં છે આવી રહ્યા છે બધા, પણ એનું નિકાલ કરી દે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।